નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ જી કે એન્ડ કરણમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે અત્યારે ઘરે બેસીને જે મિત્રો અભ્યાસ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એમાં મિત્રો આપણે ધોરણ દસ જે આજનો વિડીયો છે એ ધોરણ દસ છે વિષય ગુજરાતી છે અને પ્રકરણ પહેલું છે એટલે કે વૈષ્ણવજન જે પ્રકરણ છે એનો સ્વાધ્યાય મિત્રો મિત્રો આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો જો તમને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર અને છેલ્લે ચેનલમાં નવા હોય તો જેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈએ સ્વાધ્યાય વૈષ્ણવ વજનનો પ્રશ્ન એક નીચે આપેલા જે મિત્રો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે ખરો યા ખોટા નહીં છે તો જોઈએ અહીંયા પહેલો નીચેનામાંથી મોતી કઈ બાબત વૈષ્ણવ લાગુ પડતી નથી અહીંયા આપ્યું છે તો સ્વાધ્યાય છે તો જોઈ લઈએ આપણે સ્વાધ્યાય તમારી સમક્ષ છે તો જોઈએ કે બીજાના દુઃખને સમજી શકે છે નિરઅભિમાની હોય છે અભિમાની હોય છે કોઈની પણ નિંદા કરતા નથી તો સાચો જવાબ શું આવશે સાચો જવાબ આવશે ઓપ્શન સી અભિમાની હોય છે આ જવાબ સાચો આવશે એટલે કે સી ઓપ્શન છે સાચો જવાબ છે બરોબર છે આગળ જોઈએ વાચ કાચ કયું છે વાચ કાચ મન નિર્ભર રાખે એટલે શું તો જોઈ લઈએ પણ એ વાણી ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે બી વાણી કાયા અને મનને કપટી બનાવે સી વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે ડી વાણી કાયા અને મનને ચંચલ રાખે તો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી વાણી ચાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે એ જવાબ છે ઓપ્શન સી એ સાચો જવાબ છે એટલે કે સાચો જવાબ છે બરોબર છે આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર લખવાનું છે જોઈશું છે પ્રશ્ન કે સકળ તીરથ તેના તનમારે સકળ તીરથ તેના તનમારે જે પંક્તિ છે એનો અર્થ સમજાવવાનો છે તો જોઈ લે શું છે એનો અર્થ એનો અર્થ થાય છે જોઈ લો કે વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાના હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે તેથી કવિ વૈષ્ણવ વજનને સકરતી સ્વરૂપે કહે છે બરાબર છે જોઈએ બીજો પ્રશ્ન માયા કોને સ્પર્શી શકતા નથી જે માયા હોય છે એ માયા કોને સ્પર્શી શકતા નથી એ પણ જોઈ લઈએ તો જે મોહમાયા છે એ વૈષ્ણવ વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્ન બે ત્રણ લીટીમાં જવાબ આપો તો એમાં પહેલો પ્રશ્ન કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે શું પ્રશ્ન કે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે તો એ પણ જોઈ લઈએ શું છે એમાં તો જોઈએ કે જેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય જેના જેનામાં લોભ કે છળકપટ ન હોય જેણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા

આગળ જોઈએ નીચેના પ્રશ્નો મહેતા વૈષ્ણવ આવડતા હોય તો જોઈ લઈએ પણ નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો છે જણાવવાના છે જોઈએ તો કયા કયા લક્ષણો છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌને આદર કરે છે તે કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચો વૈષ્ણવ હંમેશા પારકાના દુઃખ દૂર કરે છે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે એ અભિમાન રાખતો નથી આગળ જુઓ સાચા વૈષ્ણવ નજરમાં સૌ સમાન છે તે પરસ્તીને માતા ગણે છે તે ઈચ્છા કામનો ત્યાગ કર્યો હોય છે તે ક્યારેક અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ લગાડતો નથી એટલે કે અડાડતો નથી વૈષ્ણવ વજન મોહમાયાથી પર હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનની અંદર લીન હોય છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે તે નિલોબી નિષ્કપટી અને નિર્મળ હોય છે તેણે કામ ક્રોધ પર શું કર્યું હોય છે વિજાણ મેળવી લીધો હોય છે આ રીતે એ પ્રશ્નનો જવાબ આપે છે આગળ જુઓ પ્રશ્ન પાંચ નીચેના જે નીચે કાવ્ય પંક્તિ આપી છે એને સમજાવવાની છે શું છે કાવ્ય પંક્તિ તો જોઈ લઈએ કે વૈષ્ણવ વજન તો તેને જે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના નેડે તો એ કાવ્ય પંક્તિ જોઈ લઈએ સમજાવી લઈએ તો શું કહે છે અહીંયા જુઓ તો શું કહે છે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે સાચો વૈષ્ણવવજન તે જ કહેવાય છે જે બીજાને બીજાની જે પીડા હોય પીડાને શું કરે છે જાણે છે એને સમજી શકે છે અને સમજી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના ઉપકાર કરીને ઉપકાર કાયાનું જે કર્યું હો ઉપકાર એનું અભિમાન રાખતો નથી એ આ પંક્તિનો અર્થ થાય છે તો મિત્રો અહીંયા જે તમારી સમક્ષ જે સ્વાધ્યાય હતો એ સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તમે લાઈક કરો એને કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચરણમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવા પણ ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરું જોવા જોબલ તમારા બધાના દિલથી ખૂબ ખૂબ આભાર